કપાસનો વિશાળ ઢગલો જેમાં આગ લાગતા મચી છે અફરાતફરી આગને કાબૂમાં લેવા માટે લોકો દોડા દોડી કરી રહ્યા છે આગ ભયંકર રીતે વિકરાળ રૂપ લઈ રહી છે અને ગમે ત્યારે બાજુમાં પડેલા બીજા ઢગલાને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે દાવા પ્રમાણે કપાસનો આ એક ઢગલો બાર હજાર પાંચસો મણથી લઈને તેર હજાર મણ સુધીનો હતો એટલે કે અંદાજે અઢી લાખ કિલો કરતાં પણ વધુ કપાસ અહીં પડેલો હતો જે સ્વાહા થઈ ગયો મણદીઠ ચૌદસો પચાસ રૂપિયા લેખે ગણતરી કરવા બેસીએ તો કુલ નુકસાની પોણા બે કરોડ જેટલી હોવાનો દાવો છે આ ઘટના ઉપલેટાની છે જ્યાં પોરબંદર હાઇવે પર ઈસરાના પાટિયા નજીક આવેલી પટેલ કોટન મિલમાં કપાસમાં ભયંકર આગ લાગી જોત જોતામાં કપાસનો આ મોટો જથ્થો સ્વાહા થઈ ગયો મિલમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ એક કર્મચારી દોડીને બીજા ઢગલા નજીક ગયો અને આસપાસની જગ્યા કરી નાખી કારણ કે જો એવું ન થયું હોત તો બીજો ઢગલો પણ સ્વાહા થઈ જવાનો હતો બાદમાં લોડર મશીન પણ દોડાવાયું અને બીજા ઢગલાનો કપાસ આ રીતે ઉપર ચડાવીને સળગતા ઢગલાથી દૂર કરી દેવાયો જોકે ત્યાં સુધીમાં એક ઢગલો તો ખાક થઈ ગયો કામ કરી રહેલા કામદારો પાણીનો ડોલ ભરી ભરીને દોડવા લાગ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું

પડેલો હતો એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને બે ડગલાને અલગ કરી નાખા અને પાણી આગ બુજાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગ ને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા ક્યાં ક્યાં ફાયર ફાઈટર હતો અને ક્યાં હતા ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના આવી અને બાકી હવે અંદાજે અમારો જે કપાસ છે ઈ પચીસેક ગાડીનો ઢગલો આશરે છે વીસ થી પચીસ ગાડીનો બરાબર છે એટલે એના મણ આમ એપ્રોક્સ ગણીએ તો આપડે બારતેર હજાર મણ કપાસનો ઢગલો હતો એમ નુકસાની નો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પેલા આ બધું અત્યારે તો શું છે અમારી ઉપર આવેલી આફત ને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ બીજી કોઈ નુકસાની કે જાનહાની કોઈ જાતની નહીં